નમસ્કાર અને ગુજરાત સાથે હું છું રચના કે મહત્વના સમાચાર પર તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસને દલિત વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમની પુસ્તકમાં લખ્યું હતું કે દલિતોનો સફાઈ કરવાથી આનંદ મળે છે ત્યારે તેમના હૃદયમાં દલિતો માટે જગ્યા જ નથી. ત્યારે રાહુલના નિવેદન પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલજી આંખો મારવામાંથી સમય મળે તો હકીકતો શોધો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસને દલિત વિરોધી ગણાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમની પુસ્તકમાં લખ્યું હતું કે દલિતોને સફાઈ કરવાથી આનંદ મળે છે. તેમના હૃદયમાં દલિતો માટે જગ્યા નથી. રાહુલના નિવેદન પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહને ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું કે રાહુલજી આંખો મારવામાંથી સમય મળે તો હકીકતો શોધો. રાહુલ ગાંધી જંતર મંતર પર એસસી એસટી બિલની સામે ચાલી રહેલા દલિતોના પ્રદર્શનમાં પહોંચ્યા હતા. રાહુલે કહ્યું હતું કે આ દેશમાં બધાને જગ્યા મળવી જોઈએ, પછી ભલે તે દલિત હોય કે આદિવાસી. અમે એવા ભારતને જોવા માંગીએ છીએ જેમાં દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. ભારતના વડાપ્રધાનના હૃદયમાં દલિતો માટે કોઈ જગ્યા નથી. મોદીજી, તમે દલિતો વગર ઊભા નહીં રહી શકો. જો તમે દલિતોની સામે રહ્યા તો દેશ તમારી સામે થઈ જશે. અમે ભાજપ અને મોદી સામે લડતા રહીશું. 2019માં ભાજપ અને આરએસએસની સામે સમગ્ર દેશ ઊભો હશે. અહીંયા દલિતોની, આદિવાસીઓની, ખેડૂતોની સરકાર બનશે. તમારી સાથે કોંગ્રેસ પાર્ટી ઊભી રહેશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સંસદના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ખૂબ મહત્વનું ટ્રિપલ તલાક બિલ રજૂ કરે તેવી શક્યતા છે. ગુરુવારે જ મોદી કેબિનેટે આ બિલમાં થોડા ફેરફાર કર્યા છે અને ત્યાર પછી આ બિલ હવે રાજ્યસભામાં પણ મંજૂર થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસે આ બિલમાં ઘણી ખામી દર્શાવી હતી, ત્યાર પછી બિલને સંશોધિત કરવામાં આવ્યું હતું. સંસદમાં ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ખૂબ મહત્વનું ટ્રિપલ તલાક બિલ રજૂ કરે તેવી શક્યતા છે. ગુરુવારે જ મોદી કેબિનેટે આ બિલમાં થોડા ફેરફાર કર્યા છે અને ત્યાર પછી આ બિલ હવે રાજ્યસભામાં પણ મંજૂર થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસે આ બિલમાં ઘણી ખામી દર્શાવી હતી, ત્યાર પછી બિલને સંશોધિત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરુવારે જ રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં એનડીએના હરિવંશસિંહને જીત મળી હતી. આ જ કારણ છે કે હાલ એનડીએની સ્થિતિ ઘણી મજબૂત જોવા મળી રહી છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે સત્ર પૂરું થાય તે પહેલાં તેઓ ટ્રિપલ તલાક જેવા મહત્વપૂર્ણ બિલને પાસ કરાવી દે. નવા બિલમાં ટ્રિપલ તલાકને બિન જામીનપત્ર ગુનો માનવામાં આવતો હતો, પરંતુ સંશોધન બિલ પ્રમાણે હવે મેજિસ્ટ્રેટને જામીનના અધિકાર આપવામાં આવશે. તે સાથે જ કાયદામાં વધુ એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં પીડિતનો જેની સાથે લોહીનો સંબંધ હોય તે પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે. નોંધનીય છે કે ગયા સત્રમાં રાજ્યસભામાં આ બિલ પર સત્તાપક્ષ અને વિપક્ષમાં ખૂબ ખેંચતાણ જોવા મળી હતી. તેમાં વિપક્ષ તરફથી આ બિલને ખામીવાળું ગણાવીને પ્રવર સમિતિને મોકલવાની માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. લાઠી દામનગરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહિલા સશક્તિકરણ સુરક્ષા હેતુ જેવા કાર્યક્રમો સરકાર યોજી રહી છે, પરંતુ દૈનિક જોખમી મુસાફરી મોટર વ્હીકલ એક્ટથી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય વિસ્તારોમાં આશીર્વાદરૂપ ભારે વાહનો રિક્ષામાં કાયમી મુસાફરી માટે મજબૂર બન્યા છે. અમરેલી જિલ્લાના લાઠી દામનગર જેવા શહેરમાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થિનીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલા સશક્તિકરણ સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો યોજી રહી છે ત્યારે બીજી બાજુ ભારવાહકમાં ભણશે ગુજરાત તેવી જાહેરાતો વચ્ચે પરિવહન માટે પછાત 30 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી દૈનિક જોખમી મુસાફરી મોટર વ્હીકલ એક્ટથી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય વિસ્તારોમાં આશીર્વાદરૂપ ભારવાહક રિક્ષામાં કાયમી મુસાફરી માટે વિદ્યાર્થીઓને મુસાફરી મજબૂરીથી મુસાફરી કરી રહ્યા છે ત્યારે ભુરખિયા, રામપર, તાજપર, મેથડી, હજીરાધાર, ધામેલ, ભાલવા, પટવદર, તુફણિયા, છભાડિયા, ભીગરાળ, હાવતળ, ઇગોરરા, ઠાંસા, મુળિયાપાટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મુશ્કેલી પડી રહેલ છે ત્યારે વિદ્યાર્થીઓ એસટી વિભાગની યોજના વિદ્યાર્થીઓ માટે પાસ સિસ્ટમ પર બસ ક્યાં બસ ફાળવે તો પણ એક બસમાં 3 બસના વિદ્યાર્થીઓ કોઈ હાલતમાં મુસાફરી કરે. સર્વ શિક્ષા સલામતી મહિલા સશક્તિકરણ સુરક્ષા સેતુ નામે કરોડોની બજેટ યોગ્ય જરૂરિયાત મુજબ વપરાય છે ત્યારે તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લેશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.
ત્યારે હાલ વિદ્યાર્થીઓ જીવનના જોખમે મુસાફરી કરતા નજરે પડે છે. દસ વાગ્યા પછી બસ જ નહીં આવે છે, છોકરીઓ પાંચ વાગ્યા પછી છૂટે ને તો પછી સાંજે ન મળે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના દેવિયાપાડા ખાતે ગુજરાતના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ખાતે ગુજરાતના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દેવ મોગરા માતાજીના પૂજારી દ્વારા દેવ મોગરા માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ મંત્રી શ્રી આહિરે દીપ્રાગટ્ય દ્વારા ઉજવણીના શુભારંભને ખુલ્લો મૂક્યો હતો. ત્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના કલ્યાણ માટે 13,000 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે રોજગારી મળી રહે છે તે માટે વિવિધ આદિવાસી યોજનાઓનો અમલ કરવામાં આવે છે. આદિવાસી સમાજે સમાજની ધરોહરની રક્ષા કરી છે. આદિવાસી સમાજની વફાદારી આજે પણ જોવા મળે છે. યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો છે તેવા સમયે સર્વ આદિવાસી ભાઈ બહેનોને મંત્રી આહિરે શુભેચ્છા પાઠવી હતી. મંત્રી આહિર સહિતના મહાનુભાવોએ શિક્ષણ, રમતગમત, સંગીત, કલા, સમાજ સેવા વગેરે જેવા ક્ષેત્રે અગ્રણી મહિલા, નિવૃત્ત અધિકારી, પ્રગતિશીલ ખેડૂત, સાંસ્કૃતિક કલા ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી તેઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યામોગી ચોક થી લીમડા ચોક થઈ સભા સ્થળ સુધી વિશાળ સંખ્યામાં ઢોલ નગારા, સાજ શણગાર, પરંપરાગત આદિવાસી નાચગાન સાથે રેલી નીકાળી હતી, જેમાં મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. અંતમાં મહાનુભાવોના હસ્તે સ્કૂલના પટાંગણામાં વૃક્ષારોપણ પર કરાયું હતું. કાર્યક્રમની સાથોસાથ સાંસ્કૃતિક આદિવાસી નૃત્યો વગેરેની કૃતિઓ રજૂ થઈ હતી અને ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરેલી આદિજાતિ વિકાસ અંગેની લઘુ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग बे, एलबी शास्त्री रोड, बापूनगर, अहमदाबाद. मोबाइल नंबर 9824167879, मोबाइल नंबर 8347596338. नवली नवरात्रि कोने ना गमे, नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे, परंतु बदा ने कन्फ्यूजन पण हशे. नवा नवा स्टेप्स आवी राशे, नवरात्रि मां शू थशे, शू नहीं, मने गरबा आवर्षे के नहीं, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર.
હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો બાબરા તાલુકામાં પાક વીમો અને જમીનનો ફરીવાર રીસર્વે કરવા ધારાસભ્ય ઠુમર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પાક વીમો અને જમીનનો ફરીવાર સર્વે કરવા ધારાસભ્ય વીરજી ઠુમર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરીને નાફેડના ચેરમેન વાઘજી બોડા રાજ્યના ખેડૂતોની માફી માંગે. વીરજી ઠુમર બાબરા તાલુકામાં ખેડૂતોને પાક વીમોની ચૂકવણીમાં અને જમીન માપણીમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ અન્યાય થયો ત્યારે લાઠી વિધાનસભા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર દ્વારા બાબરામાં મામલતદારને આવેદનપત્ર પાઠવી પાક વીમાની ચૂકવણી અને જમીનનો ફરી રીસર્વે કરવામાં તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર સહિત બાબરા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે વીરજીભાઈ ઠુમર દ્વારા નાફેડના ચેરમેન વાઘજી બોડાના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાઘજી બોડા કોંગ્રેસના કાર્યકર્તા નથી, એટલે તેણે નાફેડના ચેરમેન તરીકે રાજીનામું આપી રાજ્યના ખેડૂતોની માફી માંગવી જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું. બાબરા તાલુકાના ખેડૂતોને પાક વીમામાં ભારે મોટો અન્યાય થયો છે. તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત આજે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને માનને મુખ્યમંત્રીશ્રીને રજૂ કર્યું છે. અમારા જે ગામોને પાક વીમાથી વંચિત રાખવામાં આવ્યા છે તેને પાક વીમો આપવા માટેની માગણી કરી છે. ખેડૂતો અને પશુપાલકોને ઘાસચારો, વરસાદ ખેંચાણો છે, ભારે મુશ્કેલી મુકાણા, તેને ઘાસચારો આપવાની માગણી કરી છે. જમીન માપણીમાં ભારે મોટા વિવાદ થયા છે. એ એક જે હૈદરાબાદની કંપની હતી, આંધ્રની કંપની હતી, બ્લેકલિસ્ટ કંપનીને કામ સોંપ્યું હતું એ રદ કરવા માટે, નવી માપણી કરવા માટે માગણી કરી છે. મગફળી મુદ્દે ભારે મોટો વિવાદ ચાલ્યો છે. વિરોધ પક્ષના નેતા રોજ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મગફળીમાં ભારે મોટો ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના કાર્યકર્તાઓને કમાવાના હેતુથી આવો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે એમની તપાસ માંગી છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્યમંત્રી અને ભરૂચ સાંસદ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા ત્યારે સાંસદ આટલી ઉંમરે ઠુમકા લગાવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
નર્મદાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમંત્રી વાસણ આહિર અને ભરૂચ સાંસદ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા અને તાલબદ્ધ સંગીતમાં મગ્ન બનેલા મંત્રી અને સાંસદ ઝૂમી ઉઠ્યા હતા. આ બંને નેતાઓ ઝૂમી ઉઠવા અન્ય લોકો પણ જોડાયા હતા, ત્યારે સાંસદ આટલી ઉંમરે ઠુમકા લગાવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં પણ આજના દિવસે ડેડિયાપાડા તાલુકા મથકે એએમ બારોઠ હાઈસ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી તીનભાઈ પથાણી તેમજ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સમાજનો બહોળો વર્ગ આદિવાસી સંસ્કૃતિની અવગત થાય અને દેશની આઝાદી માટે આદિવાસી સ્વતંત્રીઓએ આપેલ યોગદાન વિશે જાણકારી મેળવી અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસ માટેની યોજનાઓથી અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો પરિચિત થાય તેવા હેતુથી આ ઉજવણીનો રહ્યો છે તે તેમણે જણાવ્યું હતું. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા. નર્મદાના ડેડિયાપાડા ખાતે જાનકી આશ્રમમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા મહામંત્રી પીકે વસાવથા સાધુ સંતો તથા મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવી હતી, જેમાં 21 જોડાઓએ પાંડોરી માતાની સમૂહ આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો અને આદિવાસી નૃત્ય ગાન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પીકે વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ એ વાલ્મીકી ઋષિની સંસ્કૃતિ છે અને રામ રામનો મંત્ર આદિવાસી સંસ્કૃતિનો મૂળ મંત્ર છે. આદિવાસી નામયલા નથી, આદિવાસીઓએ વિશ્વને રામાયણ નામનો ગ્રંથ આપ્યો છે. આદિવાસી શૂરવીર અને ખડતલ પ્રજા હતી. આદિવાસીઓના નામો શાસ્ત્રોમાં હોય છે એ પ્રમાણે જ હોય છે. કોઈના નામ ઇસ્માલિક કે ખ્રિસ્તી નથી હોતા. સમાજને ચારે તરફથી મસીહાઓ બનીને જાતિવાદની વાત કરીને સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરનાર લોકોથી ચેતવા અનુરોધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય મહામંત્રીથી રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પીકે વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હિન્દુ નથી એમ જણાવી કેટલાક સંગઠનો દેશદ્રોહી પણ બનાવી રહ્યા છે. આવા વિદ્રોહીઓને જવાબ આપવા અને સમાજને એક કરવા રાષ્ટ્રીય આદિવાસી મંચની રચના કરવામાં આવી છે. ત્યારે અભ્યાસ શિક્ષણ અને આરોગ્ય માટે મંચ કાર્યકર્તા હોવાનું જણાવી આ સંસ્થા કાર્યક્રમમાં કોઈ ફાળો ઉઘરાવ્યો નથી, જેને કારણે આજે રાષ્ટ્રીય આદિવાસી મંચમાં રાજસ્થાન ઝારખંડ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લોકો સંગઠન સાથે જોડાઈ રહ્યા છે. આદિવાસી હિન્દુ જ છે તે વિચારો દેશ વિરોધી સમાજ વિરોધી કામ કરી રહ્યા છે અને રોકવા અનુરોધ કર્યો હતો. ત્યારે 9 ઓગસ્ટ શ્રદ્ધાંજલિનો દિવસ તરીકે શોક દિવસ મનાવવા જણાવ્યું હતું. જંગલમાં રહેનારા લોકો એ બધા મૂળ લોકો કહેવાય, મૂળ નિવાસી કહેવાય. એ લોકો ઉપર પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે, સ્થાપન કરવા માટે, વસ્તી વધારવા માટે એમણે બાકીના લોકોને જ્યાં જ્યાં પહોંચી વળાવીને ત્યાં એકદમ ભયંકર સીતમ ભયંકર અત્યાચારો કર્યા, મારી નાખવામાં આવતા, કતલ કરવામાં આવતી. અને એમાં જે આપણી પ્રજાને એવું લાગ્યું કે અમારે અસલ સંસ્કૃતિ અમારે છોડવી નથી, અમે આ સ્થાન છોડી દઈશું તો વાંધો નથી, પણ અમારે આ ઇસ્લામ અંગીકાર કરવો નથી. એટલે આમની ધાક ધમકીઓના આ ત્રાસને કારણે આપણો જે મોટો સમૂહ તાર્કિક રીતના વાત કરું છે એ બધા લોકો જંગલમાં નાસી આવ્યા. ખૂબ દૂર ભાગી ગયા કે આ લોકો ઇસ્લામવાળા કોઈ આવે જ નહીં. અને ન ખૂબ દૂર જવાને કારણે ખીણમાં રહેવાનું, ડુંગરમાં રહેવાનું, સારો વરસાદ ન પડે, કશું કંઈ ના મળે, આખા દેશ સાથે આ લોકો દાદાગીરદીના થઈ ગયા કે અમારે સ્વમાન અને સ્વાભિમાનથી ગયા. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા. ટ્રિપલ તલાક બિલમાં કેટલાક સંશોધનને ગુરુવારના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે આ ગુનો બિનજામીનગીરી રહેશે, પરંતુ જો મેજિસ્ટ્રેટ ઈચ્છે તો ગુનેગારને જામીન પણ આપી શકે છે. ગુરુવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ 2017માં કેટલાક સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. ટ્રિપલ તલાક બિલમાં કેટલાક સંશોધનને ગુરુવારના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે. જો કે આ ગુનો બિન જામીનગીરી રહેશે, પરંતુ જો મેજિસ્ટ્રેટ ઈચ્છે તો ગુનેગારને જામીન આપી શકે છે. ગુરુવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ 2017માં કેટલાક સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. સંશોધન અનુસાર હવે પીડિતના સંબંધી કે જેનો તેની સાથે ખૂનનો સંબંધ છે તે પણ હવે FIR દાખલ કરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રિપલ તલાકને ગુનો માનવામાં આવે છે. આ બિલના અનુસાર એક સાથે ટ્રિપલ તલાકનો સહારો લેનારા લોકોને 3 વર્ષ સુધીની સજા ભોગવવી પડશે. મુસ્લિમ પક્ષની એવી માંગ છે કે એક વારમાં તલાક આપનારા લોકોને 3 વર્ષની સજાને ઘટાડવા દેવામાં આવે. જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, વામ દળો સહિત અનેક પાર્ટીઓ આ બિલની વિરુદ્ધ એકજૂટ છે, ત્યાં બીજી બાજુ સરકારોને લૈંગિક ન્યાય, સમાનતા અને મહિલાઓની ગરમીનો મુદ્દો બતાવતા વિરોધની પરવાહ ન કરવાને લઈને બે ટૂંક સંદેશ પહેલા જ આપી ચૂકેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.